ડાયરા તો ખૂબ થાય છે, તો ખ્યાલ છે મને. અનકડિયું બહુ રમે છો. અહીં થીવાન વા થીવાન વા થીવાન, કોઈ એડ્રેસ જ નહીં, જવું ક્યાં, કોના પગ પકડવા. ઘડીક વાર મેલડીમાં નહીં લે તો આપણે ઘાસ મેલડીમાં આવ્યા તા ભોળાનાથને પાછા ઉપરથી લઈ આવે, માતાજીને સીતારામ કરી દે. એટલે આવું નથી વાલા, આ ભજન છે, આ ભજન ને ધીરજ છે. અહીંયા તો ટાઢક મળે, હિમાલયમાં ન મળે, અહીંયા મળે. હિમાલય ન જવું પડે, ખાલી જો ભજનમાં ખાલી બેહતા શીખી જાય ને તોય ઘણું થઈ પડે. સમજવાની વાત તો બહુ આઘી છે, ખાલી બેહતા શીખી જાય ને તો હિમાલયનો ઠંડક લેવા જવું પડે, અહીંયા મળી જાય બેઠા બેઠા. એટલી મહાપુરુષોની વેદના પડીશ. એટલે ભજનની વાણીને ન્યાય આપો ને આખું સાંભળવું, આખું ગાવું, એ મહાપુરુષોની વેદના છે. અહીંયા પીરનું પ્રમાણ જુઓ કેવું પ્રમાણ છે. આ જાજમ છે પીરની, ગવાય છે, હેલો છે. એક લીટી ગાય પીરની જાજમ, એમાં કેટલા પ્રમાણ આપ્યા ધણીએ તો જો. જાજો સમય નચ્યો, સસો વરત્યા, સાડા સસો વરત્યા છે. મકામાં ખબર પડી, હિન્દુમાં પીર પ્રત્યાસ, એના પેગંબરને ખબર પડી. મુસાફીર ચાર ઓલિયાને ભેગા લીધા, હાલો પોકરાણગઢની ભૂમિ માથે, રાજસ્થાનની ભૂમિ માથે કોઈ હિન્દવા પીર તરીકે પ્રગટ થયા, એનું પ્રમાણ લેવું છે. આપણે આવ્યા, ધણીને ખબર મોકલાવી રામદેવજી મહારાજને. ધણીએ ડાલીબેન ભેળા લીધા, હાલો બાપા આપણે આંગણે પીરો પધાર્યા છે, ઓલિયા આવ્યા છે. એક આસન લાવ્યા ભેગું જાજમ, એક ઓલિયા બે જાજમ પાથરીને પેગંબરને કીધું કે બિરાજો, કે અમે પાંચ છીએ, અમે ચાર હજી છીએ, આપે એકનું આસન આપ્યું છે. બાપા ધણી કે છે બેહો તો ખરા, એક તો બેહો. અને પેગંબર બેઠા અને જાજમ વધી, પહેલું પ્રમાણ. બીજા બેઠા જાજમ વધી, ત્રીજું પ્રમાણ. ત્રીજા બેઠા જાજમ વધી, ચોથું પ્રમાણ. પાંચે પાંચ બેઠા ને પછી એકનું આસન વધ્યું. પછી ધણી કીધું કોઈ છે હજી બાકી, કોઈ ખરા મકામાં હોય તો બોલાવી દો, પીર તમારે કોઈ બાકી રહી ગયા તો બોલાવી દો. અને આકાશવાણી થયો મકામાં, તમારે પીરના પ્રમાણ જોવા હોય, પીરને જોવા હોય તો આવો રાજસ્થાન ભૂમિમાં થાય. અને ઉડ્યા આકાશ માર્ગે ઉડ્યા. કેટલા હજારો, 5000, 25000 નહીં, લાખ નહીં, 180000 ઓલિયા આકાશ માર્ગે ઉડ્યા. પોકરાની ભૂમિ માથે જેમ ઓલિયા ઉતરતા જાય એમ જાજમ માથે બેહતા જાય, એમ જાજમ વધતી જાય. 180000 ને એક આસને ધણીએ બેહાડ્યા. ડાલીબાઈ ને કીધું બાપા આને પ્રસાદ લેવડાવો છે, મહાપુરુષો ને આ પીરો ને પ્રસાદ આપણે લેવડાવો છે. ડેગ ન્યા મંડાણી હવા પાલી ચોખા વર્યા. ઓલિયાને કીધું કે આ ડેગ ને ચૂલ ઉપર ચડાવી દો. ખાલી એક ઉઠ્યા, બે ઉઠ્યા, હજારો ઉઠ્યા, 50000 ઉઠ્યા, લાખ ઉઠ્યા, 180000 ઓલિયા ઉઠ્યા. ડેગ દોરાવો ખહી નહીં વાલા. ડાલીબાઈ ને કીધું બાપા ડેગ ને ચડાવી દો. ડેગ ચડી ગઈ, હવા પાલી ચોખા જતા. એમાં તો કીધું હવે ખાલી ઉતારી તો લ્યો, રંધાઈ ગઈ છે. 180000 ભેગા ઉઠ્યા, ડેગ ઉતરી નહીં. ડાલીબાઈ ને કીધું ડેગ ને બાપા ઉતારી લ્યો, અને મન ભાવતા ભોજન ઓલિયાના જે મનમાં હોય ને એ આમાંથી પીરશો. પ્રમાણ માથે પ્રમાણ છો ધણીના. એક ઓલિયા બોલ્યા તમારા વાસણમાં નહીં જમવી, મકાના વાસણ મગાવી આપો, અમારા વાસણમાં પ્રસાદ લેવો. અલગ ધણી રામદેવજી મહારાજે પોકરાણગઢ થી લાંબો હાથ કર્યો, મકામાંથી વાહનનો વાસણો હતા ને જે બર્તન, એને ઓહરડો કરીને હાથમાં ધરી દીધા. લ્યો તમારા મકાના વાસણો. એક ઓલિયા બોલ્યા માં ગંગાને પ્રગટ કરો, એમાં સ્નાન કરી પછી અમે પ્રસાદ. અમારા વડીલ શ્રી હરુબાબુ પધાર્યા છે,
હરુબાપુ ગુંડલિયા અમારા વડીલ છે, એમનું સન્માન હિંમતરામ બાપુ આપ કરો. પૂજ્ય હિંમતરામ બાપુને આપણે વિનંતી કરી પૂજ્ય બાપુનું સન્માન કરે. અરુ બાપુ ગુંડલિયા હિંમતરામ બાપુને આપણે પ્રેમથી બાપુ બાપુનું સન્માન કરો. અરુ બાપુ નું સન્માન કરો હિંમતરામ બાપુ, પછી હેલો ગાયન બધા મહાપુરુષો નું સન્માન કરીએ આપણે, એક દોર સાંધી, ત્યારબાદ બધા સંતો ભક્તો નું સન્માન કરવાનું છે એવું બાપુ નું કહેવાનું છે. એક હેલો બાપાનો પૂરણ કરી લઈ. આજ પીરતમ મુસલમાના હિન્દવા પીરની દેખા બાવા જી તમ
હિન્દવા પાર્વતી પતિ હાર હાર મહા